હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ પ્રોટીન અને વિટામિન થી ભરપૂર મગના નવા નાસ્તાની રેસિપી. સવારની ભાગદોડમાં એકદમ ફટાફટ બની જતો આ નાસ્તો હેલ્ધી હોવાની સાથે સ્વાદમાં સુપર ટેસ્ટી છે. તો ઘરમાં નાનાથી લઈ મોટા બધાને ભાવે તેવો ટેસ્ટી મગનો નવો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ. નવી રેસિપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસિપી વિડિયો સૌથી પહેલા જોવા માટે. હેલ્ધી અને એકદમ ટેસ્ટી મગનો નવો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલા મગ લીધેલા છે. તો માપ માટે તમે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લ્યો અને તે વાટકી પ્રમાણે તમારે 1 વાટકી જેટલા મગ લેવાના છે. સાથે નાસ્તાને ક્રિસ્પીનેસ દેવા માટે મેં જે કપથી મગ લીધેલા છે તે કપના માપ પ્રમાણે 1/2 કપ જેટલા ઝીણા ચોખા લેવાના છે. તો છે ને એકદમ સહેલું માપ, જે કપથી આપણે મગ લેતા હોય તે કપથી આપણે 1/2 કપ જેટલા ચોખા લેવાના છે. હવે આપણે નાસ્તા માટે આ બંને વસ્તુને 4-5 કલાક માટે થોડા ગરમ પાણીમાં પલાળી દઈએ. તો મેં અહીંયા મગ અને ચોખાને સારી રીતે ધોઈને તેને 4-5 કલાક માટે પલાળી દીધેલા છે અને તમે જોઈ શકો છો કે તે એકદમ સારી રીતે પલળીને ફૂલી ગયા છે. તો હવે તેમાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ. તો હવે મગ અને ચોખાને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે 1/2 કપ જેટલી ઝીણી સમારેલી કોથમીના પાન, તીખાશ માટે મેં અહીંયા 4-5 નંગ જેટલી તીખી લીલી મરચી લીધેલી છે. મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. 1 ઇંચ આદુનો ટુકડો, સાથે 6-7 લીમડાના પાન અને નાસ્તાને હેલ્ધી કરવાની સાથે તેનો કલર પણ એકદમ સરસ આવે તેના માટે મેં અહીંયા 6-7 પાલકના પાનને 1 મિનિટ માટે ગરમ પાણીમાં બોઇલ કરીને લઈ લીધેલા છે. પાલકના પાન નાખવા ટોટલી ઓપ્શનલ છે, તમે તેના વગર પણ બનાવી શકો છો. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને બધી જ વસ્તુને પીસવા માટે 1/2 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈને આ રીતનું બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે તૈયાર થયેલા બેટરને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. હવે નાસ્તાને ક્રિસ્પી ટેક્સચર દેવા માટે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલો ઝીણો રવો લીધેલો છે. જો ઘરમાં ઝીણા રવાની જગ્યાએ સૂજી રવો હોય તો તેને મિક્સર જારમાં પીસીને આ રીતનો ઝીણો કરી લેજો. તો હવે રવાને બેટરમાં સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે બેટરને ઢાંકીને 10-15 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ જેથી તેમાં એડ થયેલો રવો એકદમ સારી રીતે ફૂલી જાય. તો લગભગ 15 મિનિટ જેવું થઈ ગયું છે, હવે બેટરને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે બેટર એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે. પણ નાસ્તો બનાવવા માટે આ બેટર ઘણું થીક છે તો તેને પતલું કરવા માટે તેમાં થોડું પાણી એડ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે બેટરમાં પાણી એડ કર્યા પછી તે આ રીતના ચમચામાંથી પડે અને તવા ઉપર એકદમ સહેલાઈથી પાથરી શકાય તેવું પોરિંગ કન્સિસ્ટન્સીવાળું તૈયાર થઈ ગયું છે. અને આ રીતનું બેટર બનાવવા માટે મારે 1/4 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. તો તૈયાર થયેલા આ બેટરમાંથી નાસ્તો બનાવવા માટે આપણે તેમાં આથો લાવવાની કે પછી ઇનો કે બેકિંગ સોડા એડ કરવાની કોઈ જરૂર નથી. તો હવે બેટરમાંથી ઢોસો બનાવવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર નોનસ્ટિક તવો ગરમ કરવા રાખેલો છે. તો હવે તવાને ગ્રીસ કરવા માટે 1/2 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને ઢોસો પાથરતા પહેલાં તવાનું ટેમ્પરેચર ડાઉન કરવા માટે મેં અહીંયા ભીનું કપડું લીધેલું છે, તેને તવા ઉપર આ રીતના ઘસી લઈએ. હવે ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈએ અને 1/2 ચમચા જેટલું બેટર તવાના સેન્ટરમાં એડ કરી દઈએ. હવે ચમચાને અંદરથી બહારની બાજુએ રાઉન્ડ શેપમાં ફેરવતા જઈને આપણે ઢોસો પાથરી લઈએ. તો તમે જોઈ શકો છો કે તવાનું ટેમ્પરેચર ડાઉન હોવાથી અને ગેસની ફ્લેમ લો હોવાથી આપણો ઢોસો એકદમ સારી રીતે પથરાઈ ગયો છે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ઢોસાની ઉપરની સરફેસ આ રીતની એકદમ ડ્રાય થઈ ગઈ છે. તો હવે આ સમયે 1 ચમચી જેટલું તેલ ઢોસાની સાઇડ્સમાં અને વચ્ચે એડ કરી દઈએ. તમે અહીંયા તેલની જગ્યાએ બટરનો ઉપયોગ પણ કરી શકો છો. હવે નાસ્તાને ચટપટો બનાવવા માટે ઉપરથી થોડી ઝીણી સમારેલી ડુંગળી, થોડા ઝીણા સમારેલા ગાજર, થોડા ઝીણા સમારેલા કેપ્સિકમ અને થોડી ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈએ. હવે ઉપરથી સ્પ્રિંકલ કરવાનો ચટપટો મસાલો બનાવવા માટે વાટકીમાં 1/2 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી જાટ મસાલા પાવડર અને 1/2 ચમચી જેટલો સંચળ પાવડર એડ કરીને બધા જ મસાલાને મિક્સ કરી લઈએ
અને હવે ચટપટા મસાલાને ઢોસા ઉપર સ્પ્રિંકલ કરી લઈએ. હવે વેજીટેબલ ઉપર સ્પ્રેડ કરવા માટે મેં અહીંયા થોડું પનીર લીધેલું છે. તમે તેની જગ્યાએ ચીઝનો ઉપયોગ પણ કરી શકો છો. તો હવે ખમણીની મદદથી પનીરને ઢોસા ઉપર ખમણી લઈએ. તો આપણું પનીર સારી રીતે ખમણાઈ ગયું છે. હવે ઢોસાને ફક્ત 1-2 મિનિટ માટે ક્રિસ્પી કરી લઈએ. તો આપણો ઢોસો સુપર ક્રિસ્પી થઈ ગયો છે. હવે તવીથાની મદદથી ઢોસાને તવીથી અલગ કરી લઈએ અને તૈયાર થયેલા ક્રિસ્પી ઢોસાને ફોલ્ડ કરી લઈએ. તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવો બનીનો છે ને આપણો સુપર ટેસ્ટી મગનો નવો નાસ્તો. અને જો તમારી નાસ્તા ઉપર વેજીટેબલ્સ એડ કર્યા વગર તેને સિમ્પલ બનાવીને ટમેટો કેચઅપ કે દહીં સાથે ખાવો હોય તો પાથરેલા ઢોસા ઉપર 1 ચમચી જેટલું તેલ એડ કરી દેજો અને બસ પછી મીડિયમ ગેસની ફ્લેમ પર ઢોસાને ક્રિસ્પી થવા દેજો. તો ઢોસો ક્રિસ્પી થઈ જાય એટલે આ રીતના તેને ફોલ્ડ કરી લેજો. તો હાથો લાવવાની ઝંઝટ વગર આપણો એકદમ ક્રિસ્પી મગનો નાસ્તો તૈયાર થઈ ગયો છે. તો સવારની ભાગદોડમાં એકદમ ફટાફટ બની જતો, બાળકોને લંચ બોક્સમાં આપી શકાય તેવો મગનો નવો નાસ્તો ઘરે બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.